વાત સુરતની કરીશું. સુરતમાં સામે આવ્યા છે ફાયરિંગના સીસીટીવી. કામરેજના ખોલવડમાં સરપંચ પર ફાયરિંગ કરાયું. ગામના સરપંચ અને તેમના ભાઈ પર ચાર રાઉન્ડ ફાયરિંગ કરાયું છે. જોકે જેના પર ફાયરિંગ કરાયું તે વ્યક્તિએ પણ ગજબની તાકાત બતાવી. તેને ફાયરિંગ કરનાર શખ્સનો પગ પકડી રાખ્યો. તે વ્યક્તિએ તેને બંદૂકથી માર મારી છોડાવવાનો પ્રયાસ કર્યો. જોકે તેણે અંત સુધી તેને ભાગવા ન દીધો અને તે દરમિયાન આજુબાજુના લોકો આવી ગયા. દ્રશ્યોમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે, સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે. કામરેજના ખોલવડમાં સરપંચ પર કરવામાં આવ્યું ફાયરિંગ. ફાયરિંગના સીસીટીવી સામે આવ્યા છે. ફરી એકવાર આપ જુઓ, સીસીટીવી દ્રશ્યોની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે કામરેજના ખોલવડની અંદર સરપંચ પર હુમલો કરવામાં આવ્યો. પાસ નેતા હાર્દિક પટેલ એક દિવસના ઉપવાસ આંદોલન પર બેસશે, પરંતુ ઉપવાસનું સ્થળ હજુ પણ નક્કી નથી. હાર્દિક પટેલે નિકોલના મેદાનની માંગણી કરી, પરંતુ મેદાનને ફ્રી પાર્કિંગ તરીકે એમસીએ જાહેર કર્યું છે. આ જાહેરાત બાદ હાર્દિક પટેલ મેદાનમાં કાર પાર્ક કરી ઉપવાસની જાહેરાત કરી છે, પરંતુ હાલમાં પડેલા વરસાદને કારણે નિકોલના મેદાનમાં ઉપવાસ કરવા શક્ય નથી. પ્રણવ જોડાયા છે અમારી સાથે ફોનલાઈન પર. પ્રણવ, જણાવશો, હાર્દિક પટેલે ઉપવાસ એક દિવસના ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે, પરંતુ તે શક્ય નથી, શું છે મહત્વપૂર્ણ કારણ? ચોક્કસ છે, જે તમે બતાવી રહ્યું છે, કારણ એ છે કે જે નિકોલનું જે મેદાન છે તેમાં પાણી ભરાઈ ગયું છે, અને સાથે જ નિકોલનું જે મેદાન છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું છે તેને નો પાર્કિંગ ઝોન તે જાહેર કરવામાં આવ્યો છે. તેને લઈને અહીંયાના સ્થાનિક લોકો જ તે જ્યાં વાહનો છે તે પાર્કિંગ કરી શકે છે, તે એક સ્થિતિ છે. બીજું કારણ ખ્યાતિ હાલે અત્યાર અપડેટ મળી રહ્યા છે કે એ છે કે આજે વહેલી સવારે હાર્દિક પટેલ જે છે તે પોતે નિકોલ જવાનો હતો, પરંતુ હાલ સ્થિતિ એવી છે કે પોલીસનો મોટો કાફલો હાલ હાર્દિકના નિવાસસ્થાને પહોંચી ગયો છે, અને કદાચ એ પણ કહેવાય રહ્યું છે કે હાર્દિકને નજર કેદ પણ કરી શકાશે, અથવા પછી પોલીસ તેઓની અટકાયત પણ કરી શકે છે. આ સૌથી મોટા સમાચાર હાલ ખ્યાતિ મળી રહ્યા છે કે પોલીસની ત્રણ ગાડીઓ અહીં હાલ હાર્દિકના નિવાસ સ્થાને છે તે પહોંચી ચૂકી છે, અને હાર્દિકની ગમે ત્યારે અટકાયત થઈ શકે છે, અથવા પછી તેને તેના ઘરે જ તેને રાખી શકે છે. કારણ કે તે હાર્દિક પટેલ અને બીજા અન્ય પાંચના જે અગ્રણીઓ છે તે અહીં જવાના હતા નિકોલ ખાતે, અને એક દિવસના પ્રતિક ઉપવાસ કરવાના હતા, અને પોતાની જે માંગ છે તે કરવાના હતા કે તેઓને જે છે તે મેદાન આપવામાં આવે, કોર્પોરેશન અને પોલીસ તંત્ર તેને મંજૂરી આપે, પરંતુ અત્યાર સુધીમાં પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની મંજૂરી છે હાલ આપવામાં આવી નથી. આભાર પ્રણવ આપનો તમામ માહિતી બદલ. તો બીજી તરફ વાત પાસ કન્વીનરની, કે જ્યાં દિલ્હીની વાત પકડી છે. પાસના કન્વીનરો જેએનયુના પાટીદાર વિદ્યાર્થીઓને મળશે અને પાટીદાર અનામત આંદોલન અંગે માર્ગદર્શન મેળવશે. આ સાથે પીએમ મોદી અને રાહુલ ગાંધી સહિતના નેતાઓને પત્ર પણ લખશે. તો સાથે નિવૃત્ત આઈપીએસ આઈએએસ અને જજને મળીને માહિતી મેળવશે. આમ હવે પાસના કન્વીનર અનામત અંગે કાયદાકીય સંઘર્ષની તૈયારીઓ કરી રહ્યા છે. ગુજરાતની અંદર ચાર વર્ષથી લડીએ છીએ, ક્યાંક ને ક્યાંક લીગલ પ્રોસેસમાં પણ અમારેથી ઉણપ રહી ગઈ છે. એટલા માટે અમારા સમાજના, એટલે પાટીદાર સમાજના આરએસઆઈ આઈપીએસ નિવૃત્ત જે જજો હોય એની વચ્ચે અમે બેઠક કરવાના છીએ. ત્યારબાદ જેએનયુના સ્ટુડન્ટ જે પાટીદાર સમાજના છે એને પણ મળવાના છીએ, અને અલગ અલગ રીતે ત્યાં સંગઠનોને મળવાના છીએ. બિટકોઈન તોડ મામલો, જ્યાં બિટકોઈનના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરવામાં આવી છે. સીઆઈડી ક્રાઇમે દિવ્યેશ દરજીની દિલ્હીથી ધરપકડ કરી છે. બિટકોઈન માર્કેટ માટે બિટ કનેક્ટ માર્કેટ મૂકી કરી હતી છેતરપિંડી. અન્ય લોકોની પણ ધરપકડની સંભાવના વ્યક્ત કરાઈ છે. બિટકોઈનના મુખ્ય સૂત્રધારની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે. દિવ્યેશ દરજીની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. જે સમાચાર મળી રહ્યા છે, બિટ કનેક્ટ માર્કેટમાં મૂકી કરી હતી છેતરપિંડી. અન્ય લોકોની પણ ધરપકડની સંભાવના સેવામાં આવી રહી છે. આરોપીને ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ તરફથી અમોને જાણ કરતા દિલ્હી એરપોર્ટ પરથી ગાંધીનગર ખાતે લાવી તેમની ધરપકડ કરવામાં આવેલી છે. આ કામે આરોપી જે છે એ બિટ કનેક્ટ કંપની જે છે તેમાં સમગ્ર ભારતના પ્રમોટર છે, અને સમગ્ર ભારતમાં જે કંઈ પણ રોકાણ થાય તેનું કમિશન તથા કંપનીમાં ભાગીદાર હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન જણાય આવેલ છે. કેટલા સમયથી સર આ ધંધો કરતો હતો અને એની સાથે અન્ય બીજા કોણ કોણની સંડોવણી બહાર આવી છે આના સિવાય?
બિટ કનેક્ટ કંપની સને 2016 અસ્તિત્વમાં આવેલી છે અને 2017 બિટ કનેક્ટ કંપની દ્વારા બિટ કનેક્ટ કોઈન લોન્ચ કરવામાં આવેલ છે. ત્યારથી લઈ અને ચાલુ વર્ષના જાન્યુઆરીમાં સુધી સદર કંપની કાર્યરત હતી. વડોદરાની નશાયુક્ત ઇન્જેક્શન અને પાવડર ઝડપાયો. એસઓજીએ મહિલાની કરી છે ધરપકડ. તાંદલજાના મરિયમ પાર્કમાં એસઓજીએ કાર્યવાહી હાથ ધરતા પેન્ટેજોશિન ઇન્જેક્શન અને મેન્થામ્ફેટામાઇન પાવડર ઝડપાયો છે. ₹18,641 મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વાત સુરતની કરીએ, જ્યાં 15 ઓગસ્ટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં આ યાત્રા બાદ સુરતના વીઆઈપી રોડ પર આવેલ વીઆઈપી હાઇટ્સ નામની બિલ્ડિંગમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો, જે રાષ્ટ્રધ્વજને નિયમ પ્રમાણે સાંજના સમયે ઉતારી લેવાનો હોય છે. પરંતુ સાંજના રાષ્ટ્રધ્વજને સમયસર ઉતારી નહીં લેવાતા રાષ્ટ્રધ્વજના અપમાનનો કેસ કરવામાં આવ્યો. હાલ પોલીસે તિરંગા યાત્રાના સંચાલકોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. વીઆઈપી હાઈ સ્ટ્રીટ શોપિંગ સેન્ટર ખાતે રાષ્ટ્રધ્વજને સૂર્યાસ્ત બાદ પણ ફરકતો રાખી અને તેનું અપમાન કરેલું હોવાનું ફરિયાદમાં નોંધાયેલું છે. હાલમાં આ ગુનાની વધુ તપાસ ચાલુમાં છે. અમદાવાદમાં રહેતી સગીરા પર બનાસકાંઠાના યુવકે બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હોવાની મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી. સગીરા લગ્ન પ્રસંગે ગઈ હતી ત્યારે યુવકે તેના સાથે અડપલા કર્યા અને ત્યારબાદ યુવતી જ્યારે અમદાવાદ આવી ત્યારે તેને ફોન કરી વારંવાર હેરાન કરતો હતો. થોડા દિવસ બાદ આરોપી જગદીશ સગીરાને મળવા અમદાવાદ આવ્યો અને હોટલમાં લઈ જઈ તેના પર બળાત્કાર કર્યો. સગીરાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકાની પાર નદીમાં સાંજના સમયે એક યુવતીએ નદીમાં ઝંપલાવતા દોડધામ મચી ગઈ છે. અંકિતા ટંડેલ નામની યુવતી વલસાડ સિવિલ મેડિકલમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. યુવતી નદીમાં ઝંપલાવતા આસપાસના લોકો એકઠા થયા હતા. સ્થાનિક પોલીસ તેમજ તરવૈયાઓની એક ટીમ પાણીમાં ઉતરી યુવતીની શોધખોળ શરૂ કરી, પરંતુ ઉપરવાસમાંથી વરસાદી પાણી આવતા નદી બંને કાંઠે વહેતી હોવાથી કલાકો વીત્યા હોવા છતાં પણ આ યુવતીનો કોઈ પત્તો નથી મળ્યો. નો વેગ વધારે છે પાર નદીના કિનારે, એટલે એ મળવાની હમણાં મુસીબત. અમારા અમને જાણ થઈ, અમારા 15-20 છોકરા નદીના કિનારે બી આવી ગયા, પણ પાણીનો ખેંચ વધારે હોવાથી હવે એ છોકરીને મળવું મુસીબત. એ છોકરી બીજા દિવસે ઉમરસાડી અથવા તિથલ અથવા આપણા મગોદ ડુંગરીમાં મળવાની શક્યતા. મધ્યપ્રદેશના શિવપુરીમાં પોલીસનો અમાનવીય ચહેરો સામે આવ્યો છે. પોલીસે મૃતદેહના સ્ટ્રેચરને લાત મારી નીચે પાડી દીધું. વિડીયોમાં તસવીરો કેદ થઈ છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મૃતદેહને જમીન પર ઉતારતા સમયે પોલીસે જોરથી લાત મારી નીચે ઉતાર્યું. સુલતાનગઢ વોટરફોલથી 6 મૃતદેહ બહાર કાઢતા સમયે પોલીસે આ રીતે અપમાન કર્યું હતું.